અરવલ્લી જિલ્લાની એલસીબી પોલીસે બાતમીના આધારે બે બુટલેગરને ઝડપી પાડી 4.94 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મોડાસા એલસીબી ગત રાત્રે મેઘરાજાથી મોડાસા તરફ આવતા સિનાવાડ ગામ નજીકથી એક ફોર્ડ ગાડી નંબર GJ6DB4259માં દારૂ ભરીને નીકળવાની છે અને કપડવેજ ખાતે દારૂ ઉતારવાનો છે તેવી બાતમીના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ પીઆઈ પી કે પટેલ તેમની ટીમ સાથે નાકાબંધી કરીને ઉભેલા હતા. તે વખતે બાતમી વાડી કર પસાર થતા તેની તપાસ કરતા આ ગાડીમાંથી 204 નંગ વિદેશી દારૂની બોટલો તથા 3 મોબાઈલ તથા એક કાર અને રોકડ રકમ મળી કુલ 4,74,900 મુદ્દા માલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એક આરોપી જયકિશન પ્રિતેશભાઈ પારીખ અને બીજો વિરલ હસમુખભાઈ પારીખ. આ બંને આરોપીઓ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂને હેરાફેરી કરતા એલસીબી પોલીસના સકંજામાં ઝડપાઈ ગયા હતા. અરવલ્લી જિલ્લા એલસીબીને પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વહેલી સવારથી મેઘરજ રોડ ઉપર નાકાબંધીમાં હતી ટીમ. એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે મેઘરજ બાજુથી એક ફોર્ડ આઇકોન ગાડી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ભરી અને કપડવન જનાર છે. એ હકીકત આધારે નાકાબંધી ગોઠવી અને આવનાર પ્રોહી મુદ્દામાલ સાથે ગાડી ઝડપી લીધેલ છે. જે દરમિયાન ગાડીમાંથી બે ઇસમો કુલ જુદી જુદી બ્રાન્ડની 204 નંગ બોટલો, જેમાં બિયરનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત 71,200 રૂપિયા તથા ગાડી જેની કિંમત રૂપિયા 4 લાખ તથા 3 મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા એ મળી 4,74,900 મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ તો ગુજરાતમાં દારૂની સંપૂર્ણપણે બાંધી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના જોડતી રાજસ્થાનની બોર્ડર 4 આવેલી છે, ત્યારે પોલીસની આ ચોકીઓ પણ ત્યાં લાગેલી હોય છે. તો પણ દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો આ ચેકપોસ્ટો વટાવીને અનાધર અરવલ્લી જિલ્લામાં ઘૂસમારી દારૂ પસાર કરે છે, તે મોટો યસ પ્રશ્ન છે. ત્યારે આ બાબત પોલીસના મોઢા પર એક લંપડાક સમાન છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.